नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा मां श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી સામાન્ય જ્ઞાન। આપણે અહીંયા આપણે જોઈશું પાઠ 13 વાહનો। વાહનો કોને કહેવાય? તો સાયકલ, ઓટો રિક્ષા, બસ, ખટારો, ટ્રેન, આ બધા શું છે? આપણા વાહનો। ચલો આગળ આપણે શરૂઆત કરીએ ને। ચલો આપણે અહીંયા જોઈએ તો આ પહેલું ચિત્ર શાનું છે? તો બાળ મિત્રો તમને ખબર છે ને બધાને આ શાનું ચિત્ર છે? તો સાયકલ। સાયકલ ચલાવો છો ને તમે બધા? સરસ, આને શું કહેવાય? સાયકલ। આગળ જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો ઓટો રિક્ષા। ઓટો રિક્ષામાં બેસો છો ને બધા તમે? હા, આ ચિત્ર શાનું છે? તો બસ। શું કહેવાય? બસ। અહીંયા પણ જોઈએ તો આ ચિત્રને શું કહેવાય? મોટરસાયકલ। શું કહેવાય? મોટરસાયકલ। આગળ જોઈએ તો આ શું છે? તો ઊંટગાડી। ઊંટ સાથે જોડાયેલું વાહન હોય એને શું કહેવાય? ઊંટગાડી। ખબર પડી ને બાળકો? આગળ જોઈએ તો આને શું કહેવાય? આગ બોટ। આગ બોટ ક્યાં ચાલે? તો આગ બોટ પાણીમાં ચાલે। આને શું કહેવાય? પાણીમાં ચાલતા વાહનો પણ કહેવાય। આગળ જોઈએ તો આ શાનું ચિત્ર છે? તો ખટારો। ખટારાને આપણે બીજી રીતે શું કહીએ? ટ્રક પણ કહીએ છીએ ને? સરસ। અહીં આગળ જોઈએ તો આને શું કહેવાય? શાનું ચિત્ર છે બાળકો? તો બળદ ગાડું। અહીં બળદ સાથે જોડાયેલું છે તો આને શું કહેવાય? બળદ ગાડું। આગળ આ ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો ટ્રેન। ટ્રેનમાં બેઠા છો બધા બાળકો તમે? તો આ ચિત્ર શાનું છે? ટ્રેન। એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ તો આને શું કહેવાય? એમ્બ્યુલન્સ, જે આપણે 108ને આપણે ઇમરજન્સી સેવા માટે બોલાવીએ છીએ ને, તો એ શું કહેવાય? એમ્બ્યુલન્સ। એ જ પ્રમાણે આગળનું આ ચિત્ર જોઈએ તો આને શું કહેવાય? આગ બંબો। આગ બંબો ક્યાં વપરાય? આપણે ક્યાંક આગ લાગી હોય તો આપણે આગ બુઝાવવા માટે બોલાવીએ એને શું કહેવાય? આગ બંબો। આગ બંબાને બીજી રીતે પણ ફાયર બ્રિગેડ વાન પણ કહેવાય છે। આગળનું આપણે અહીંયા ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? તો મોટર। મોટરને શું પણ બીજું પણ શું કહેવાય? કાર। મોટર ગાડી, મોટર કાર પણ કહેવાય અને મોટર ગાડી પણ કહેવાય। આગળનું આ ચિત્ર જોઈએ તો આ શું છે? હેલિકોપ્ટર। હેલિકોપ્ટર ક્યાં ઉડે? આકાશમાં। અમુક વાહનો આકાશમાં ઉડતા પણ હોય છે। એ જ પ્રમાણે આગળનું આપણે ચિત્ર જોઈએ તો આ ચિત્ર શાનું છે? જુઓ તો બાળકો, આને શું કહેવાય? વિમાન। સરસ। અહીં આપણે આ ચિત્ર છે એને શું કહેવાય? હોડી। હોડી ક્યાં ચાલે? પાણીમાં। હવે આપણે અહીંયા નીચે જોઈએ, વાહનો એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે ઉપયોગી છે। આપણે બહાર ગામ જવું હોય, એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વાહનોનો। વાહનોમાં બેસીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ। વાહનો ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલ, વીજળીની જરૂર પડે છે। આપણે વાહનો ચલાવીએ, ધારો કે આપણે મોટરસાયકલ ચલાવીએ, ગાડી ચલાવીએ, બસ ચલાવીએ, તો એમાં આપણે પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ કરીએ છીએ। કેટલાક વાહનો સાથે પ્રાણીઓ જોડાય છે? આપણે ધારો કે અહીંયા ઊંટ ગાડી છે તો એ ઊંટ સાથે જોડાયેલી છે તો એ શું કહેવાય?
અમુક પ્રાણીઓ ઊંટ ગાડી સાથે જોડાયેલા હોય તો ઊંટને ઊંટ ગાડી કહેવાય. આ શું છે? પ્રાણી સાથે જોડાયેલું છે. એ જ પ્રમાણે અહીંયા બળદગાડું છે તો આ શું છે? પ્રાણી સાથે જોડાયેલું છે તો એને શું કહેવાય? પ્રાણીઓ સાથે જોડાયેલા વાહનો. આગળ જોઈએ તો કેટલાક વાહનો આકાશમાં ઉડે છે. અહીંયા જોઈએ તો વિમાન, હેલિકોપ્ટર એ શું છે? આકાશમાં ઉડે. ખબર પડી ગઈ ને બાળકો? કેટલાક વાહનો પાણીમાં ચાલે છે. પાણીમાં ચાલતા વાહનો તો આપણે અહીંયા આગ બોટ બતાવેલી છે, જોઈ ને. આગ બોટ એ ક્યાં ચાલે? પાણીમાં. એ જ પ્રમાણે અહીંયા હોડી પણ છે તો હોડી ક્યાં ચાલે? તો પાણીમાં. કેટલાક વાહનો જમીન પર ચાલે છે. જમીન પર ચાલતા વાહનો તો સાયકલ, મોટરસાયકલ, ખટારો, ઓટો રિક્ષા, બસ, એમ્બ્યુલન્સ, કાર, આગબોટ, બંબો, ટ્રેન, આ બધા જમીન પર ચાલતા વાહનો છે. વાહનોના જુદા જુદા ભાગો હોય છે. વાહનોના જુદા જુદા ભાગ હોય એટલે એને શું કહેવાય? મોટરસાયકલ, ઓટો રિક્ષા, સાયકલ, બસ, આ બધા આપણા વાહનોના જુદા જુદા ભાગો છે. વાહનોના પૈડામાં હવા ભરવી પડે છે. તો વાહનોના આપણે જે પૈડા હોય એની અંદર આપણે હવા ભરવાની જરૂર પડે. આપણે સાયકલ ધારો કે ચલાવીએ તો સાયકલના પૈડામાં આપણે હવા ભરવી પડે. એ જ પ્રમાણે મોટરસાયકલ આપણે ચલાવીએ તો એના પણ પૈડામાં હવા ભરવી પડે. આપણે દરેક જે પૈડાવાળા સાધનો હોય એમાં વાહનોમાં આપણે હવા ભરવી પડે. ખબર પડી ગઈ ને બાળમિત્રો? તો આ આપણું શું હતું? વાહનો. એ જ પ્રમાણે તમારે હોમવર્કમાં લખવાનું છે પાઠ 13, વાહનો. સાયકલ, ઓટો રિક્ષા, બસ, મોટરસાયકલ એ પ્રમાણે તમારે એક એક વાહનોના નામ લખી અને હોમવર્કમાં લખવાનું છે. ખબર પડી ગઈ ને બાળમિત્રો? આવજો.